आजादी शू એ જોવાનું છે અને આઝાદી ખરેખર તમે જે વિચારો છો એ ક્યાં બીજી રીતે એ નથી આઝાદી મેં તમને પહેલા પણ કીધું કે એ નથી કે જે અંગ્રેજો આપણને મૂકીને જતા રહ્યા મિત્રો એક ઉપર જોક યાદ આવી ગયો કે 15મી ઓગસ્ટે બધા લોકો જે કુંવાળા લોકો છે એ એમ કહે છે આઝાદી મારી છે અને પલ્લેલા બધા એમ કે છે આ જાડી મારી છે જાડી મારી છે બરાબર આવું એક જોક હતું યાદ છે છેલ્લે આપણે જોયું હતું કે તમારા ધર્મગુરુઓ પંડિતો સરકાર કુટુંબવાળા તમારા મનમાં એક વસ્તુ ઠૂકી બેસાડી છે કે આ વસ્તુ આમ કરવાની આપણે એનું અનુકરણ કરીએ છીએ આગળ જોશો હવે પ્લીઝ સી ધીસ આ જોવો છે અને સમજો ફોર ઇટ ઇઝ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ ખરેખર સાચી દિશાની જરૂર છે આઝાદીને સમજવા માટે સાચી દિશાની જરૂર છે આઝાદી તમે કોને ગણો છો કઈ રીતની ગણો છો તો એ સમજવાની જરૂર છે વોટ એવર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન પાવર પોઝિશન એન્ડ ઓથોરિટી ઓર ઇન સો કોલ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ વેર યુ અસ્પાયર ટુ બી વેરિયસ નોબલ સંતલી અથવા સેન્ટ ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી ઓર નો લોંગર ફ્રી ખૂબ જ સરસ મજાની વાત કીધી છે કે તમે ધારો કે વોટ એવર ઇન ધીસ વર્લ્ડ આ દુનિયામાં અથવા તો આ વર્લ્ડમાં પોલિટિશિયન એટલે આપણી રાજકારણીઓ છે પાવર પોઝિશન એન્ડ ઓથોરિટી એટલે કે જે શક્તિશાળી વ્યક્તિઓ છે પૈસાનો દમ છે ઉજાગરવાળા તો ખરા જ બોડી બિલ્ડર તો ખરા જ પણ ઉજાગરવાળા સાથે સાથે આ જે પાવરવાળા છે પૈસાનો પોઝિશન છે ઓથોરિટી સત્તાધીશો હોય સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક લોકો છે વર્લ્ડમાં જે વેર યુ અસ્પાયર ટુ બી વેરિયસ અને યાર તમને બધા શું કે છે સદગુણી બનો સદગુણી વેરિયસ વર્ચ્યુઅસ વેરિયસ એટલે જુદા જુદા વર્ચ્યુઅસ એટલે સદગુણી બનવું નોબલ ઉમદા બનો સંત સાધુ ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી અને તમે ધારો કે આમાંથી કોઈ પણ વ્યક્તિનું અનુકરણ કરો છો અથવા એના જેવા બનવાનો પ્રયત્ન કરો છો એક પ્રકારે તો તમે ખરેખર આઝાદ નથી મેં તમને જે રીતે કીધું ને જોક્સમાં કુંવારા બધા કહે છે આઝાદી મારી છે પરમેલા બધા કહે છે આઝાદી મારી છે તો એવું બનશે તો ખરા અર્થમાં એ સમયે તમને કોઈ ધર્મગુરુઓ છે સંત છે રાજકારણીઓ છે આધ્યાત્મિક રીતે જ્યારે તમને કોઈ તમે એના જેવા બનવાનો પ્રયત્ન કરો છો એ પ્રકારે તમે વિચારો છો ત્યારે તમે ખરા અર્થમાં આઝાદ કેવા કા નથી બટ ધ મેન ઓર વુમન હુ સીઝ ધ એબ્સોલ્યુટલી ઓલ ઓફ ધીસ થિંગ એન્ડ હુઝ હાર્ટ ઇઝ therefore innocence and therefore not moved by desire to be somebody such a person is a thief આ બધી બાબતો દેખાતી જે છે એ દોષ મુક્ત હોય છે એમાં કોઈ પણ પ્રકારનો દોષ હોતો નથી તમને કઈ તમારે કઈ બનીને દેખાડવાની ઈચ્છા હોય કોઈ વ્યક્તિને ત્યારે ખરા અર્થમાં તમે મુક્ત હોતા નથી If you understand the simplicity of it, જો તમે ખરેખર આની સિમ્પલસિટી સાદગી તમે આની સાદગી સમજો તો
So you will also understand its extraordinary beauty and depth. तो खरेखर तमे जो आनी सारखी समझवा मांगता हो तो तमे एनी गहराई एनी ऊंडाई ने समझो एनी सुंदरता ने समझो अने त्यारे तमे आ वस्तु समझी सकशो। आगे जोईए After all examination are for the purpose. अब बड़ी परीक्षा हो जाए छे। परीक्षा वो हेतु शू छे? परीक्षा शा माटे लेवामां आवे छे? शा माटे परीक्षा वो लेवामां आवे छे? स्कूलोमां कॉलेजोमां तमे कोई पण जग्याए गवर्नमेंट छे त्यां जोईता होशो अथवा तमे कोई पण कंपनीमां इंटरव्यू दियो छो परीक्षा थई ने तमने एमना पोरा राखीने ढाल भाई गोव करे और तमारी लायकात जो से तमारा में कितनी क्वालिटी छे तमे शुं कार्य करी शको छो एटला माटे परीक्षा लेवामां आवे छे। पर्पस शुं छे? टू गिव यू अ पोजिशन तमने एक पोजिशन देवा माटे टू मेक यू अ समबडी तमने कंई बनावा माटे टाइटल पोजिशन एंड नॉलेज एनकरेज यू टू बी समथिंग ज्ञान छे ए तमने कंई एक सारू प्रोत्साहन आपे छे અને તમે કઈ બની શકો છો હેવ યુ નોટ નોટિસ ધેટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ ધેટ યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ તમારા માતા પિતા તમારા શિક્ષકોએ હંમેશા તમને કોઈક ને કંઈક કહેતા રહે છે કંઈક કે તમારે કંઈક મહત્વની વ્યક્તિ બનવાનું છે તમને કંઈક આગળ વધવાનું છે તમારા જીવનમાં કોઈને કઈ વસ્તુ તમે કઈ સારી પોઝિશન ઉપર હોય અથવા આના જેવા બનો એવું તમને હંમેશા કહેતા રહેતા હોય છે ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર યોર ગ્રેન્ડફાધર અને ઘણી વખત તમને આવું પણ કહેવાય છે તારા કાકા જો તારા દાદા જો તારો ભાઈ જો તારો કઝિનભાઈ જો ઓલા વ્યક્તિ જો બાજુવાળા જો કોને જો તો આવું વસ્તુ તમને એક્ઝામ્પલ દેવામાં આવે છે કે ભાઈ આના જેવો હતો એ જેમ કાર્ય કરે છે એમ તું કાર્ય કરો માત્ર ભજન ગાવાથી કઈ થતું નથી ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો કાં તમને ભાઈ કઈ એક્ઝામ્પલ દેવામાં આવે કે ભાઈ આ હીરો જેવો રોકી ભાઈ કેજીએફ ટુ હે એના જેવો બની ગયા ભાઈ હવે ન બનતો ભાઈ ખોવાઈ જાય પાના ખોવાઈ જાય તો પિક્ચર એ એના જેવું નથી બનવાનું નોંધાવો બહુ હાર મૂવી છે પણ એના જેવું બનવાનું નથી કેરેક્ટર જોવાનું છે તમને કોઈ સારા હીરોને એક્ઝામ્પલ દેવામાં આવે છે જેમ કે સારા ક્રિકેટરો કોઈ સારા નેતા ઇન્દિરા ગાંધી આપણા ફર્સ્ટ લેડી પ્રાઇમ મિનિસ્ટર ભારતના તો એનો એક્ઝામ્પલ તમે લઈ શકો મર્દાના લઈ લીધી હોય ખરા અર્થમાં બરાબર જે કામ વિધાય બાંગ્લાદેશ પાકિસ્તાનના બે ભાગ કરવામાં ઇન્દિરા ગાંધીનો ધાર છે બાકી કોઈ અત્યાર સુધી કાંઈ કરી શક્યું નથી બરાબર હજી હમણાં છેલ્લે ગયા વર્ષે 370ની કલમ નાબૂદ કરી કાશ્મીરમાં પણ હજી હાલની તકે પણ એકલા જ આતંકવાદી હુમલા થાય છે તો કોઈ રાજ્ય આપવામાં આવી ગયું છે તો ખરેખર ઘણી લોકો જોઈએ ને પણ આ વસ્તુ થતી નથી To be like the master, the son, અને ઘણી વખત તમને કોઈ સંત જેવું પણ બનાવવામાં બનવા માટે કહેવામાં આવે છે આ સંતનું અનુકરણ કરો આ સાધુ જેવા બનો અને કે આસારામ બાપુ જેવું નથી બનવાનું બાબા રામરાયમ જેવું નથી બનવાનું ભાઈ તમને સંતનું અનુકરણ કરવામાં આવે ત્યાં હાલો ભાઈ આ આસારામ બાપુ તો બન્યા જેવું એવું નથી બનવાનું યુ આર નેવર બી અને આવું બધું જ્યારે તમને બનવાનું કહેવામાં આવે છે ત્યારે તમે મુક્ત રહેતા નથી તમે કાંઈ વધારે વિચારી શકતા નથી તમે આઝાદ રહી શકતા નથી ટુ બી લાઈક ધ વોટ એવર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ માસ્ટર સંત ટીચર રિલેટિવ ઓર સ્ટીક ટુ પર્ટિક્યુલર ટ્રેડિશન હવે આમાં તમે ગમે તે એક્ઝામ્પલ લઈ લો કોઈ પણ સંતનું એક્ઝામ્પલ લઈ લો કોઈ પણ માસ્ટર કોઈ પણ શિક્ષક છે એનું લઈ લો કોઈ પણ ટીચરનું રિલેટિવ કોઈ પણ નેતાનું
કોઈ ચોક્કસ એક્ઝામ્પલ લઈ અને તમે એના જેવા બનવાનો પ્રયત્ન કરો છો તો તમે મુક્ત રહેતા નથી. તમારે કોઈ સંત જેવું થવું છે, ઓકે, કોઈ શિક્ષક જેવું થવું છે, ઓકે, એ પ્રમાણે તમે પ્રયત્ન કરશો. મુકેશ અંબાણી જેવું બનવું છે, રતન ટાટા જેવું બનવું છે, બરોબર, કે પછી બિલ ગેટ્સ જેવું બનવું છે, તો એ લોકોમાં એક જરૂર હતું, એમને એમની રીતે કાર્ય કર્યું માટે એવો આગળ વધ્યા. તમે એના જેવા પ્રયત્ન કરશો તો એ બની નહીં શકો, અને તમે ખરી રીતે તમારે શું બનવું છે એ ભૂલી જશો, મુક્ત રહેતા નથી. અને સંત જેવું બનવું તો ખાસ બાપા સીતારામ જેવા, જલારામ બાપા જેવા આવા સંત બનાવો, બરાબર, આસારામ બાપુ અને બાબા રામલહેરી જેવું સંત કોઈ બનવા થતું નથી, એ ખાસ ધ્યાન રાખો. એવું વિચારવાનું પણ નથી, એક સારું એક્ઝામ્પલ લઈને ચાલો. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ ડિમાન્ડ ઓન યુ યોર પાથ ટુ બી સમથિંગ. અને આ બધા ઉદાહરણ લઈને તમે કંઈક બનશો, તમને ભાઈ એમ મનમાં થઈ જાય હવે મારે કંઈક બનવું જ છે, બસ ગમે ને થાય, કંઈક મનમાં તમને એવો વિચાર આવશે. જ્યારે તમે આવા હીરોના, કોઈ સંતના, કોઈ પોલિટિશિયનના આવા વિચારો મનમાં તમે જ્યારે લઈ જશો ત્યારે તમારા મનમાં કંઈક થઈ છે, તમે મારે હવે કંઈક આના જેવું કંઈક બનવું છે, આવું કંઈક કાર્ય કરવું છે, અને થઈ શકો, તમારો નિર્ણય દ્રઢ હોવો જોઈએ, તમે ચોક્કસ હોવા જોઈએ તમારે આ વસ્તુ કરવી છે. એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ અ ફ્રીડમ. અને ખરેખર તમે સમજી શકશો કે આવા બધાના અનુકરણ કરવાથી તમે ખરા અર્થમાં સાચી આઝાદી શું છે તમને નહીં ખબર હોય, તમે સારી રીતે ચોખ્ખી રીતે વિચારી નહીં શકો, કારણ કે તમે એના પાયે આવ્યો છો ને ભાઈ, એ જેને જેમ ફેરવું એમ પણ કરવા માંગો તો તમને આઝાદી શું છે એ ખબર નહીં પડે. આગળ પેરેગ્રાફ હજી જોઈએ. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. ખરેખર શિક્ષણનું કાર્ય, એજ્યુકેશન ફંક્શન, એનું જે કાર્ય શું છે, ભણતરનું કાર્ય શું છે, તમે બધા શું કામ ભણો છો, નાનપણથી શું કામ ભણો, મા બાપ તમારે ખર્ચો શું કામ એમ કરે છે, તે બાલ્ય અવસ્થાથી, ચાઇલ્ડહુડ એટલે બાલ્ય અવસ્થા થી તમને મદદ કરવાનું છે, મદદરૂપ થવાનું છે કે તમે તમારી જાતે તમે જે છો એ તમે કંઈક બનો અને તમને પોતાને ઓળખો. તમે શા માટે ભણો છો, તમે તમારી જાતને ઓળખો, તમારામાં કેવા ગુણ છે એ સમજવાના છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. અને ખરેખર તમારી પોતાની જાતને ઓળખવી એ ખરેખર ખૂબ જ અઘરી વાત છે. બધા પોતાની જાતને નથી ઓળખતા. ઘણી વખત તમારે ધ્યાનમાં જતો હોય કે એવો પ્રશ્ન પૂછતા હોય, તમે ખુદ સમજો ને ભાઈ તમારો જન્મ શું કામ થયો છે, ઓકે થયો છે તો ચાલો કોઈ વાંધો નહીં, પણ તમે અહીંયા શું કામ, આ શું કાર્ય કરો છો, આ તમારા જિંદગીમાં ધ્યેય શું છે, આવ્યા જીવા મળી ગયા, આ વસ્તુ શું છે, યોગ્ય છે, તો તમે કંઈક બનો કે જેથી કરીને તમે જે છો એ બનો. કોઈનું અનુકરણ કરીને તમારે કોઈ વસ્તુ બનવાની નથી. વોટ એવર યુ આર અગલી ઓર બ્યુટીફુલ, પછી ભલે તમે દેખાવડા હોય કે પછી કદરૂપા હોય, અગલી એટલે કદરૂપ, વોટ એવર યુ આર ઇનવાઇસ ઓર જલસ, ઇનવાઇસ એટલે ભાવ વિના, પણ ભાવાત્મક સંવેદનશીલ માણસ હોય કે જલસ કે પછી ઈર્ષાળુ હોય, ઓલવેઝ ટુ બી વોટ યુ આર, તમે જે છો એવા જીઓ, કોઈ બીજાનું અનુકરણ કરવાની જરૂર નથી, બટ અન્ડરસ્ટેન્ડ ઇટ અને એને સમજો, તમે તમારી જાતને સમજો. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ, અને તમારી જાતને સમજવી એ ખરેખર અઘરી છે. બીકોઝ કારણ શું છે, યુ થિંક ધેટ યુ આર ઇનનોબલ એન્ડ તમે અપ્રખ્યાત છો. ઘણી વખત તમે સમજતા નથી, તમને એવું થાય કે મને ક્યાં કરવાનું છે, જે થાવું એ થાય, એવું નથી કરવાનું. ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇનટુ સમથિંગ નોબલ ઇટ વુડ બી માર્વેલસ. તમે જે છો એ બનવાનો પ્રયત્ન કરશો, તમારી જાતને બદલવાનો પ્રયત્ન કરશો, તમે છો તમારામાં જે આવડત છે જો બહાર કાઢવાનો પ્રયત્ન કરશો તો ખરેખર આ એક માર્વેલસ એક અદ્ભુત વસ્તુ બનશે. બટ ધેટ નેવર હેપન, પણ આવું કોઈ થાય નથી. તમને ઘણી વખત ક્લાસેથી, સ્કૂલેથી, આપણે ઘણી વખત પેરેન્ટ્સ મીટિંગ હોય ત્યારે તમે કહેવામાં આવે તમારા બધામાં જુસ્સો આવી જાય, હા
અનાજ સાથે થોડી વાર સ્પીડ દીધી, નીરુ મેડમ થોડી વાર સ્પીડ દીધી, આ બધા જુસ્સા માંગી જાય. હવે તો આમ કરતા કામ બે હાથી નેઠા બેઠા કરો, પાછી પછી પાછી ગઈ જાઓ. અરે ભાઈ કન્ટિન્યુ રાખવાની છે તમારે, તમારામાં જે જુસ્સો કન્ટિન્યુ રાખવાનો છે. તમને એવા એક્ઝામ્પલ દેવામાં આવે છે, મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું કે આપણી જે બારમા ધોરણની હીરવા જે છે એને ગોલ એને સેટ કરીને આખું વર્ષ મહેનત કરી તો બીજો નંબર આવ્યો. ખરેખર તો બીજો નંબર આવ્યો હતો જ નહીં, એ નવ દસમા નંબરે આવ્યો નથી. પાસ માર્ક એમ ઘણી વખત એવું લાગતું પણ એને ગોલ રાખીને સેટ કર્યો હતો તો એ થઈ ગઈ પાસ. તો આ રીતે હંમેશા જુસ્સો રાખવાનો અને અદભુત વસ્તુ બનશે. બસ ધેટ નેવર હેપન્સ, પણ આવું કોઈ થતું નથી. વેર એઝ ઇફ યુ લુક એટ વોટ યુ આર એકચ્યુઅલી એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ ધેન ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ઇટ There is a transformation. અને ક્યારે આવું થતું નથી અને વાસ્તવિકતા ટ્રાન્સફોર્મેશન જે વાસ્તવિકતા જે તમે જે સમજો છો તે સમજી શકતા નથી. ખરેખર એને સમજવી જોઈએ. સો ફ્રીડમ લાઈસ, અને તો જો આવું કરશો ને તો આઝાદી છે, મુક્તિ છે જે એ તમારામાં આપ મેળે આવી જશે. નોટ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, એટલે તમે જે છો એનાથી કંઈક અલગ બનવાનો પ્રયત્ન નથી કરવાનો. તમે જો છો એ જ તમારે રહેવાનું છે. નોટ ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, અને તમે જે કંઈક બનવા માંગો છો, તમને જે ફીલ થાય છે એ તમે વસ્તુ કાર્ય કરો. તમને જે ઠીક લાગે તે કાર્ય કરો, ઠીક લાગે તે કાર્ય કરો. કંઈક છરી લઈને નીકળીને જ જવાનું, મને કાંઈ ઠીક લઈ ભરાવી દઉં છું એમ જ કરવાનું. તમને જે સારું કાર્ય લાગે છે જેનાથી તમને નામ ના મળે, પાંચ જણા ઓળખે એવું કાર્ય કરો. છરી મારીને પાંચ જણા તો ઓળખવાના જ છે પણ એમ નહીં, સારું કાર્ય કરી સારો કર્મ કરીને આગળ વધવાનું છે. નો ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓર પરમિશન, નહીં કે તમે ઓથોરિટી આજે બધા લોકો જે કહેવાવાળા છે, સમુદાયવાળા છે, ટ્રેડિશન પરંપરા રીતે પરંપરા જે આપણે લઈ આવે છે એ પ્રમાણે કાર્ય કરવાના બદલે તમને જે ઠીક લાગે છે એ કાર્ય કરો. ઓફ યોર પેરેન્ટ્સ કે કુટુંબ વાળા કહે છે, ઓફ યોર ટીચર કે તમારા શિક્ષકો તમને જે કહે છે, બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. અને આ આપણી જે રૂઢિ ચાલે છે સરકારનું અનુકરણ આપણે કરવાનું નહીં, પણ પ્રત્યેક ક્ષણે આ ક્ષણે શું ચાલી રહ્યું છે તેને સમજવાનો પ્રયત્ન કરો. આ ખાસ યુવાનો માટે આ પાઠ છે અને જે સમજવો ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા ક્લિક કરી નાખશે, આના પછીનો એક સેશન થશે તે આપણે જોઈ લઈશું. ખાસ આની સાથે તમને જે કંઈ વર્ક દેવામાં આવે છે એ વર્ક ખાસ વધારે કરવાનું છે. ગવર્મેન્ટ કેટલો કોર્સ કાપ મૂકશે કંઈ ખબર નથી, ભણવાનું બધું કીધું છે ન પણ મૂકે સરકાર જે ભાઈ. ઘણા રાજ્યોમાં સ્કૂલો ખુલી ગઈ છે, ત્યાંની પરિસ્થિતિ સારી ખરાબ બની ચાલે છે. આપણે દિવાળી હવે બિલકુલ નથી કાઢી ગઈ છે, દિવાળી પછી કે છે પરિસ્થિતિ જોઈને ખોલવાના છે. તો માટે બધા અભ્યાસ સારી રીતે કરો, ઘરે રહો, બહાર જવાનું નથી બિલકુલ. હેન્ડફ્રીના ઉપયોગથી તમારે સાંભળવાનું છે અને વિડીયોને લાઇક કરવાનો અને ચેનલ ઘણા સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખો. થેન્ક યુ.